सहजात्म स्वरूप परम गुरु परम कुपोदेव राड़ क्षेत्रे सत्पुरुष चरण जहाँ धरे जगमा तीरथ ए सत्पुरुष चरण जहाँ धरे जंगम तीरथ ए अने महात्म्य समझाय त्यार बाद पात्र जीवो माटे ते स्थायी तीर्थ पण बनी जाय छे। परम कुपोदेवे बे पर्युषण सवंत 1947 अने सवंत 1952 आ राड़ तीर्थ क्षेत्रे कर्या छे। राड़त क्षेत्रे निवृत्ति अर्थे तेओ पधारता त्यारे पारसी सद्गुरु श्री इनामदार बापूजी खुर्शीदजी शेठ ने बंगले उतरता सेवामां खंभातना पूज्य श्री अंबालाल भाई खड़े पगे हाजर रहता अने सत्संग वार्ताना अग्रेसर एवा युवा रात समक्ष अग्रेसर स्थान पूज्य श्री सौभागभाई शोभावता। जो कि परम कृपाल देवे अंबालाल भाई ने स्पष्ट ताकीद करे कि पोते एकांत सेवा चाहे छे अने बहुजन समाजथी दूर अळगा रहेवा पसंद करे छे। તેમ છતાં તેઓ રાળજ વિચરતા ત્યારે રાળજની ભાગોળે તળાવને કિનારે વડ નીચે બોધવર્ષા થતી અને બડભાગી જીવોની ભીડ સહજ જ થઈ જતી। અપૂર્વ બોધવર્ષા તો થઈ, સાથે મુખ્યત્વે તો ભક્તિના વેશ દોહરા, યમ નિયમ સંયમ આપ કયો, જડ ભાવે જડ પરિણમે, અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો આ પદો અહીંથી એક જ દિવસે લખાયા। પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિત તેને સદા પ્રણામ, મોક્ષના હેતુભૂત એવી આ અદ્ભુત કડી પણ અહીંથી જ લેખપણું પામી અને આ સર્વે કરતાં પણ એક અનુપમ અપૂર્વ ઘટના। સંવત 1947માં પરમ કુપોદેવ રાળજ પધાર્યા ત્યારે યોગાનુયોગે પૂજ્ય પ્રભુશ્રીજીનું ચાતુર્માસ વટામણ ક્ષેત્રે હતું અને પ્રત્યક્ષ દર્શન સમાગમથી પ્રભુશ્રીજી આ વખતે વંચિત રહ્યા હતા। હવે જ્યારે સંવત 1952માં પરમ કુપોદેવ રાળજ પધાર્યા ત્યારે પ્રભુશ્રીજીનું ચોમાસું પણ ખંભાત જ હતું। ચાતુર્માસમાં જૈન સાધુને એક ગામથી બીજે ગામ જવાની ભગવાનની આજ્ઞા ન હોવાથી મુનિવેશને કારણે પરમ કુપોદેવના દર્શન ન કરી શક્યા। પ્રભુશ્રીજી દર્શન પીપાસે તરસ્યા જ રાળતથી રડતા રડતા ખંભાતના ઉપસરેમાં આવી આખી રાત રડી રડીને કાઢે છે। વળતી સવારે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર મુનિને આપવા શ્રી સૌભાગભાઈને શ્રી અંબાલાલભાઈ સાથે મોકલ્યા। આ રીતે પ્રભુશ્રીજીને અને ત્યારબાદ તેઓની નિષ્કારણ કરુણાથી જગતને આ અણમોલ સ્મરણ મંત્રની ભેટ મળી। આ મહાચમત્કારિક મંત્રાધિરાજ સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ મંત્ર પૂજ્ય પ્રભુશ્રીજી માટે ખાસ આ ક્ષેત્રે સંવત 1952માં ઉદ્ભવ પામ્યો અને ભાવદયા સાગર એવા પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કુપોદેવની આજ્ઞા લઈ જગતને આ અણમોલ મંત્રની ભેટ આપી। જે કોઈ જીવ આ કાળે પણ આ મંત્રથી મંત્રાઈ જશે તે મંત્રરૂપ સહજ આત્મસ્વરૂપ બની રહેશે, એ જ્ઞાનીની બાંયધરી છે। સાદી અનંત અનંત સમાધિ સુખમાં જવાનો આ એક જ માર્ગ છે, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ। સંવત 1947માં ભાદ્રવા સુદ 8મના રોજ આ ક્ષેત્રથી ભક્તિનું મહાત્મ્ય જણાવતા વચનામૃત 263માં પરમ કૃપાદેવે બોધ્યું કે ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે। અને આજ ઐતિહાસિક દિવસે સદગુરુ ભક્તિ રહસ્ય બતાવતા પ્રભુ પ્રત્યે દીનતાના 20 દોહરા, જેમાં આ જીવે શું નથી કર્યું કે નથી નથી કહી 40 વાર બોધ્યું છે, આશ્રય અને શરણભાવ પ્રગટાવે એવા અને પોતે આજ સુધી નિસાધન જ રહ્યા કર્યો, માત્ર ધર્મકણીનું અભિમાન સેવ્યું તે અંગે અંતર અવલોકન કરાવે તેવા 20 દોહરા સંસારનું ઝેર ઉતરવાનો મંત્ર છે એમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં વારંવાર જણાવતા અધ્યાત્મ સમજી આજે ઘણું ઘણું કર્યું પણ લેખે ન લાગ્યું, કેમ કે કરવાનું હતું તે બાકી રહી ગયું તે જણાવતા આ ટોટક છંદ યમ નિયમ પણ લખ્યા। રાળતથી વરસેલો સઘળો બોધ અંબાલાલભાઈએ ઝીલ્યો અને નોંધી પણ લીધો। આ બોધ જે પરમ કુપોદેવે સ્વયં તપાસેલ અને જેમાં જરૂરી ફેરફાર સૂચવેલ તે વચનામૃતમાં ઉપદેશ છાયાના મથાળા હેઠળ છપાયેલ છે। અહીંથી લખાયેલ પત્રોમાં વચનામૃત 263 જેમાં ભક્તિનું મહાત્મ્ય, ભક્તિ વગર જ્ઞાનનું નિષ્ફળપણું, વચનામૃત 702 જેમાં વિધિ નિષેધનો આગ્રહ છોડી આથી જ સમાધિમરણની તૈયારી કરવાનો બોધ, અને વચનામૃત 703 અને 704માં લૌકિક અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે અને બંને ભેળા ન જ કરવા તે અંગે ખાસ બોધ આપ્યો છે। ધર્મ કર્મ ભેગા ન કરવા, નહીં તો બધું કર્મ જ અને ફળ પણ સંસાર જ, તેથી આત્માર્થીએ તો આ બધી વાતો અને વસ્તુઓથી દૂર જ રહેવું એમ બોધ્યું છે। ગુજરાતી શૈલી ભાષામાં આલોચના અને પ્રતિક્રમણની ગરજ સરત એવા 20 દોહા અને યમ નિયમ તો આ ક્ષેત્રથી ઉદ્ભવ પામ્યા।
સાથે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ આ પવિત્ર સ્થળેથી જ ઉદ્ભવ પામ્યો અને તેથી જ આ ભૂમિ સહજ તીર્થભૂમિનું ઉપનામ પામે છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ એ કડી પણ અહીં જ રચાઈ અને એ રીતે આશ્રય ભક્તિ અને શરણ અંગેની આ અપૂર્વ કડીનું આ જન્મક્ષેત્ર છે. અને છેલ્લે અપૂર્વ મંત્ર જેમાં 14 પૂર્વનો સાર સમાવિષ્ટ છે એમ પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજી વારંવાર કહેતા કે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું ઉત્પત્તિ સ્થાન પણ આ રાળદની પવિત્ર ભૂમિ છે અને એ રીતે આ રત્ન દેરાસરના કળશરૂપ બની રહે છે જે સમાધિ મરણનું સાધન છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધમાં એક મહત્વપૂર્ણ વાત કહી છે કે સંવત 1947માં ક્ષયિક સંકિત થયા બાદ સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થયા બાદ ઉદય પ્રયોગે આ વાણી ખરી છે. શુદ્ધ આત્મામાંથી નીકળેલ વાણીને શાસ્ત્રમાં આગમવાણી કહે છે. વચનામૃતની હર કોઈ વાતો, હર કોઈ કડી કે હર કોઈ બોધ આગમવાણી છે તે પ્રતિતિમાં આવતા જીવને સબ આગમ ભેદ સૂર બસે અને એ જ કેવળ જ્ઞાનનું બીજ, એ જ સમ્યક દર્શન છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.